ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. ગુજરાતમાં 3 દિવસની યાત્રાએ પહોંચેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જામનગરમાં એક જનસભાને સંબોધી અને કહ્યું કે ઉદ્યોગપતિઓએ લોનના બહાને કરોડ રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા અને પરત કર્યા નથી અને તેઓ આબાદ છે, પરંતુ દેવાદાર ગરીબ ખેડૂતોનું ઋણ માફ કરવામાં આવતું નથી અને તેમની સામે બીજેપીની સરકાર કડક કાર્યવાહી કરે છે. જનવિકલ્પનું નેતૃત્વ કરનારા શંકરસિંહ વાઘેલા શામળાજી પહોંચ્યા, જ્યાં તેમણે કહ્યું કે તેમને લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોને આશા છે કે જનવિકલ્પ લોકોની સમસ્યાને વાચા આપી જનતાની મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયાસ કરશે. સાથે જ બાપુએ કહ્યું કે રાજ્યમાં ફેલાયેલ બેરોજગારી અને મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમરેલીમાં આજે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં એક વિશાળ બાઇક રેલી યોજવામાં આવી. એ દરમિયાન તેમણે કહ્યું કે કયા પક્ષમાં જોડાવું એ હજી સુધી નક્કી થયું નથી. તદઉપરાંત તેમણે બાપુના જનવિકલ્પને ઠગ વિકલ્પ જણાવી નિંદા કરી. ગઈકાલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કર્યા, જેને લઈને પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સોશિયલ મીડિયા થકી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ગુજરાતમાં તેમનું હાર્દિક સ્વાગત છે. તેમના આ અનોખા અંદાજના સ્વાગતને કારણે રાજકારણમાં પણ હલચલ વધી ગઈ છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી શરૂઆતથી જ વિવાદના ચકડોળે ચગી છે. હાલમાં જ આ ફિલ્મના મુખ્ય કલાકાર રણવીર સિંઘે ટ્વિટર પર રાણીના નામને મલ્લિકા લગતા વિવાદ સર્જાયો છે, જેને લઈને રાજકોટમાં કરણી સેના દ્વારા રણવીર સિંઘના પ્રતિકાત્મક પુતળાનું દહન કરવામાં આવ્યું. ભાવનગરમાં યુવાનોને અત્યાધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળી શકે તે માટે યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ 3D ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ 3D ચલણ વધ્યું છે, ત્યારે ભાવનગરવાસીઓને પણ આર્ટ શિક્ષણની યોગ્ય તાલીમ મળે એ આશયે આ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ મોટા ભાગે દરેક ક્ષેત્રમાં કરવામાં આવે છે, જેનો લાભ હવે રાજ્યની પ્રજાને પણ મળશે. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા 100 કરોડની સંપત્તિ ધરાવતા સુમિત રાઠોડે હાલમાં જ દીક્ષા ગ્રહણ કરી હતી અને હવે ગઈકાલે તેમની પત્ની અનામિકા રાઠોડે પણ ધર્મના માર્ગ પર ચાલતા દીક્ષા લઈ લીધી. તેમની 3 વર્ષની દીકરીને લઈને ચાલતી કાયદાકીય કાર્યવાહીને લઈને અનામિકાની દીક્ષા મોકૂફ રખાઈ હતી, પરંતુ હવે તેમણે પણ સુરતમાં દીક્ષા અંગીકાર કરી લીધી છે. નવલી નોરતાની ઉજવણી કરતા ભક્તો માવડીના દર્શન કરવા માટે તેમના ધામે જાય છે, જેના અંતર્ગત પાવાગઢમાં બિરાજમાન મહાકાળીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાય છે અને માતા પાસે સુખ સમૃદ્ધિની કામના કરે છે. હાલ પાવાગઢમાં મેળા જેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં દલિતોનું સંમેલન યોજાયું, જેની આગેવાની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશરાવ આંબેડકરે કર્યું. આ સંમેલનમાં અનેક દલિત સમાજના લોકો જોડાયા. એ દરમિયાન દલિતો સાથે થતા અન્યાય અને અત્યાચારને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી. સાથે જ સરકારને એવી અપીલ પણ કરવામાં આવી કે જાતિવાદ ખતમ થવું જોઈએ. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલ વડોદરાના મહેમાન બન્યા છે. તેઓ પોતાની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારના પ્રમોશનને લઈને વડોદરામાં આયોજિત ગરબા મહોત્સવમાં જોડાયા અને માતાની આરતી પણ કરી. આટલું જ નહીં, આમિર ખાને એક સિક્રેટ પણ શેર કરતા જણાવ્યું કે તેમણે પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી નાટકથી કરી હતી. અમારી સાથે બની રહો, અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.